પ્રવૃત્તિ કરે છે. ઈસવીસન 1833માં જે સેવોયમાં મેઝિનીની પ્રેરણા નીચે જે ભાંગફોડની પ્રવૃત્તિ થઈ એમાં પણ ગેરીબાલ્ડી દ્વારા બહુ આગળ પડતો ભાગ ભજવવામાં આવે છે અને એ પકડાઈ જતા સાર્ડિનિયાની અદાલતમાં તેની પર કેસ પણ ચલાવવામાં આવે છે. કેદમાંથી તે નાસી જાય છે, એના પછી દેહાદંડની શિક્ષા થાય છે અને છેલ્લે તે યુરોપમાંથી દક્ષિણ અમેરિકા તરફ નાસી જાય છે. પણ આ સમગ્ર પ્રક્રિયા જે છે એમાં ગેરીબાલ્ડીનું જે વૈચારિક ઘડતર જે છે એ પણ સાથે સાથે થયું છે. મેઝિનીની એની પર ખૂબ ઘેરી અસર છે, તેમ છતાં પણ એક વસ્તુ ખાસ કહેવી રહી કે મેઝિનીની જે કાર્યપદ્ધતિ છે તેનાથી એ સંપૂર્ણપણે સંમત થતો નથી. 14 વર્ષ બાદ જ્યારે ઈસવીસન 1800 મેઝિનીથી તો બહુ પ્રભાવિત હતો, એને છે ને ખરેખર કાઉરની જે રાજનીતિ અને વ્યવહારુ દ્રષ્ટિકોણ હતો ને એ એને એને બહુ મંજૂર નહોતો. છતાં પણ તમે જોશો પાછળથી તો એણે કાઉરને અને સાડિનિયાને પોતાના જેટલા પણ જીતેલા પ્રદેશો હતા બધા આપી જ દીધા છે એણે. એ ભલે કારણ કે મેઝિની છે ને એ ભાવનાત્મક દ્રષ્ટિકોણ ધરાવનાર વ્યક્તિ છે, એ એ વ્યવહારુ જગતનો માણસ જ નથી, એક અર્થમાં સ્વપ્ન દ્રષ્ટા છે. એની પાસે ઇટાલીનું એક વિઝન છે, એ આવું ઇટાલી હોવું જોઈએ. એણે લોકોને હૃદયથી જોડ્યા, પણ માત્ર ભાવનાઓથી તો આ જગતમાં કંઈ ચાલતું નથી, એટલે એની સાથે તમારે વ્યવહારુ કંઈક નક્કર પણ કરવું પડે. એ કામ કર્યું કાઉરે અને એટલે એની વ્યવહારુ રાજનીતિ સાથે આ ગેરીબાલ્ડી છે એ પણ સૈનિક છે, જિંદાદિલ સૈનિક છે, વીર છે, નિસ્વાર્થ છે, એને કશાની પડેલી નથી, એને કશું જ જોઈતું નથી. છતાં પણ જ્યારે જરૂર પડી ત્યારે કાઉરને બધું જ આપી દેતા અને કાઉર જોડે સમાધાન કરતાં અટકાયો નથી એ તમે આપણે જોઈ શકીએ છીએ. તમે વાત કરતા હતા કે 1848ની ક્રાંતિ વખતે ઇટાલી આવે છે અને આ સમયે જે સાર્ડિનિયાના રાજા ચાર્લ્સ આલ્બર્ટ છે એ ઓસ્ટ્રિયા સામે જે છે લડી રહ્યા હોય છે, એ સમયે પોતાના 3000 સ્વયંસેવકોની ગેરીબાલ્ડી દ્વારા મદદ મોકલવામાં આવે છે. પણ ચાર્લ્સ આલ્બર્ટની હાર થતાં ગેરીબાલ્ડીએ પણ નાસી જવું પડે છે. તે પછી જ્યારે પોપ સામેની લડતમાં મેઝિનીને પણ એનાથી આકર્ષાયેલો છે એટલે એને પણ 4000 સ્વયંસેવકોની મદદ મોકલે છે ગેરીબાલ્ડી. પણ આ સમયે પણ હારનો જ સામનો કરવામાં આવે છે. ઓસ્ટ્રિયાની ધુંસરીમાંથી વેનિશિયાને મુક્ત કરાવવાના પણ પ્રયત્નો થાય છે, પણ જે પરાજય મળે છે એને કારણે ગેરીબાલ્ડીએ ફરી પાછા જતા રહેવું પડે છે. 1854માં 48ની જે વાત પતી ગઈ એ પછી 54માં એ ફરી સ્વદેશ આવે છે અને કાઉરના પરિચયમાં આવે છે. એટલે કાઉરની જે કૂટનીતિ છે એ એને પસંદ નથી, એને જે વ્યવહારુ એ બંનેનો જે છે એ સંપર્ક મેચ નથી થઈ શકતો. અને પણ એની અપ્રતિમ જે દેશભક્તિ છે કાઉરની એનાથી ગેરીબાલ્ડી ચોક્કસ પ્રભાવિત થયો છે. હા, કૂટનીતિથી ચોક્કસ એની સાથે મતમતાંતરો એને હશે. વિક્ટર ઇમેન્યુઅલથી પણ સાથે સાથે ગેરીબાલ્ડી પ્રભાવિત થયેલો છે. ઈસવીસન 1860માં સિસિલીમાં લોકક્રાંતિ થાય છે અને ગેરીબાલ્ડી જે જનશ્રુતિમાં એના 1000 બહાદુરો કહેવાય છે, જે મૂળ તો 1150 હતા, 1150ની સંખ્યામાં હતા, પણ જનશ્રુતિમાં એને 1000 બહાદુરો તરીકે જાણીતા બનેલા છે. એ જે છે સ્વયંસેવકોને લઈ સિસિલીને કાંઠે ઉતરે છે. હવે અહીંયા બહુ જ કે નેપલ્સ જીતવાના એના પ્રયત્નો થાય છે, તેની સાથે સાથે રાજવી જે ફ્રાન્સિસ બીજો જે છે એની પાસે 1,00,000 સૈનિકો છે, તેમ છતાં પણ એ ગેરીબાલ્ડીનો સામનો નથી કરતો અને ખૂબ માત્ર જેમ કહી શકાય કે નામ માત્રની લડાઈમાં જ રાજા ભાગી જાય છે અને નેપલ્સ પર જે છે એ આધિપત્ય નેપલ્સને જીતી લેવામાં આવે છે અને ખાસ કરીને જનતા જે છે એ આ રાજવી આ ગેરીબાલ્ડી જે છે અને આવકારી લે છે. એટલે તમે કીધું ને એમ નેપલ્સ અને સિસિલી બે જ બાકી હતા, એ જીતી લીધા પોતાને એક અને ખૂબ લોકપ્રિય બન્યો ગેરીબાલ્ડી. ગેરીબાલ્ડી પોતે પણ બહુ જ ઉત્સાહમાં આવી ગયો કે હું જો મેં નેપલ્સ અને સિસિલી જીતી લીધા છે, હવે માત્ર એક બાકી રહ્યું રોમ, તો મારે રોમ પણ જીતી લેવું જોઈએ. અને તમે નકશામાં ફરી એકવાર જોશો કે જો સિસિલીથી એણે શરૂઆત કરી, સિસિલીથી ઉપર એ નેપલ્સ ગયો, નેપલ્સને જીતી લેવામાં આવ્યો અને નેપલ્સની થોડાક જ ઉપર જઈએ ને એટલે રોમ આવે, જેનું આધિપત્ય પોપની પાસે હતું. પણ જો રોમને જીતવા જાય, આ આખી ઘટનાક્રમની માહિતી અને ચાંપતી નજર કાઉરના ઉપર તો હતી જ, કાઉર બધું ધ્યાન રાખી રહ્યો હતો. કાઉરને ખબર પડી કે ગેરીબાલ્ડી ઉત્સાહમાં આવી જઈને રોમ પર આક્રમણ કરવાની યોજના બનાવે છે. જો કાઉર રોમ ઉપર આક્રમણ કરે તો પરિસ્થિતિ એવી ઊભી થાય કે રોમને બચાવવા માટે ફ્રાન્સનું સૈન્ય આવે અને ફ્રાન્સનું સૈન્ય આવે અને મદદ કરે તો કદાચ જીતેલા જે નેપલ્સ અને સિસિલીના પ્રદેશો છે એ પણ ગેરીબાલ્ડીના હાથમાંથી જતા રહે અને ગેરીબાલ્ડી અને એના સૈનિકો એ ફ્રાન્સના સૈન્યની સામે ટકી શકે નહીં.
પરિણામે એણે દીર્ઘ વ્યવહારુ દ્રષ્ટિ વાપરી અને કાઉર પોતાનો લશ્કર લઈને સીધો ઉપરથી સાડીને આમાંથી નીચે ગઈ અને રોમ તરફ મળ્યો. બંનેના લશ્કરો સામસામે મળ્યા અને કાઉર અને ગેરીબાલ્ડીના મિલનમાં ગેરીબાલ્ડીને પોતાની વાત કાઉરે સમજાવી અને આ નિસ્વાર્થ જિંદાદિલ મહાન પુરુષે, રાષ્ટ્રપુરુષે ગેરીબાલ્ડીએ કોઈપણ જાતની બદલાની અપેક્ષા વગર પોતે જીતેલા તમામ બંને રાજ્યો, નેપલ્સ અને સિસિલીના બંને મોટા રાજ્યો કોઈપણ જાતની બદલાની અપેક્ષા વગર સાર્ડિનિયાના વિક્ટર ઇમેન્યુઅલને આપી દીધા અને આ બંને પ્રદેશો, દક્ષિણ ઇટલીના મોટા પ્રદેશો પણ સાર્ડિનિયાની ધારાસભામાં ભળી ગયા. સાર્ડિનિયાના રાજાએ કાઉરે એને પુષ્કળ વાત કરી કે તમારે ધન સંપત્તિ કંઈ પણ જોઈતું હોય, ગિરિબાલ્ડીએ કશું લીધા વગર, કશાય વળતરની અપેક્ષા વગર પોતે જે ટાપુ પર રહેતો હતો ત્યાં નાનકડી જમીન ખરીદી અને ત્યાં જ રહેવાનું શરૂ કર્યું અને બાકીનું જીવન પણ એણે ત્યાં જ વિતાવ્યું. અને આમ જોવા જઈએ તો ત્રીજો તબક્કો, નેપલ્સ અને સિસિલીનું, દક્ષિણ ઇટાલીનું જે રાજ્ય હતું એ પણ અહીંયા ભળી ગયું. એટલે હવે ઇટાલીનું એકીકરણ જે જોઈએ આપણે નકશામાં ફરી એકવાર જોઈએ તો ઇટાલીના એકીકરણની અંદર લોમ્બાર્ડી અને વેનેશિયામાંથી લોમ્બાર્ડી પ્રાપ્ત થઈ ગયું, માત્ર વેનેશિયા બાકી રહ્યું. મધ્ય ઇટાલીના જે રાજ્યો હતા, ટસ્કની, મોડેના અને પરમા, એ રાજ્યો પણ પ્રાપ્ત થયા. પેપલ સ્ટેટ હતા, પોપના રાજ્યો હતા, એમાંથી રોમ બાકી રહ્યું. એ સિવાયના બાકીના બધા જ રાજ્યો એ સાર્ડિનિયામાં ભળી ગયા અને નીચે નેપલ્સ અને સિસિલી હતા એ પણ હવે સાર્ડિનિયાની ધારાસભામાં ભળી ગયા અને એને પરિણામે સાર્ડિનિયાનું એક જે નાનકડું રાજ્ય હતું હવે એક વિશાળ રાજ્યમાં પરિવર્તિત થયું. અને બે જ બાબતો એકીકરણના માર્ગમાં, બે જ સ્થળો બાકી રહ્યા, એક ઉત્તરમાં વેનેશિયાનું રાજ્ય અને બીજું મધ્યમાં રોમનું રાજ્ય, અને રોમ જે વેટિકન અને જે પોપની પાસે હતું તે. હવે આને માટે રાહ જોવાની જ બાકી હતી. આનો લાગ અથવા તો આનો સમય આવ્યો જર્મનીનું જ્યારે એકીકરણ થયું ત્યારે બિસ્માર્કે બે યુદ્ધો કરવા પડ્યા હતા જર્મનીના એકીકરણના ભાગરૂપે. જર્મની એ વખતે જર્મની નહોતું, જર્મની નાના નાના અનેક રાજ્યોમાં વિભક્ત હતું, હજુ અખંડિત બન્યું નથી. એને અખંડ બનાવવા માટે, એને એક કરવા માટે પ્રશિયાના નેતૃત્વ હેઠળ, જેમ ઇટાલીમાં સાર્ડિનિયાના નેતૃત્વ હેઠળ એકીકરણની ચળવળ ચાલી, એ જ રીતે જર્મનીમાં પ્રશિયાના નેતૃત્વ હેઠળ એકીકરણની મૂવમેન્ટ અથવા ચળવળ શરૂ થયેલી, જેનું નેતૃત્વ લીધું હતું બિસ્માર્કે. એ બિસ્માર્કે બે યુદ્ધો કરેલા. એમાંનું પહેલું યુદ્ધ પ્રશિયા અને ઓસ્ટ્રિયા વચ્ચે થયું હતું. જ્યારે પ્રશિયા અને ઓસ્ટ્રિયા વચ્ચે લડાઈ થવાની હતી ત્યારે જ બિસ્માર્ક પણ બહુ જ મોટો વિચક્ષણ રાજપુરુષ છે, મુસદ્દીગીરી માટે બહુ જ પ્રખ્યાત છે, એ બિસ્માર્કે પ્રશિયા અને ઓસ્ટ્રિયા વચ્ચેના યુદ્ધ કરતાં પહેલાં ઇટાલીના વિક્ટર ઇમેન્યુઅલ જોડે એક સંધિ કરી અને એ મુજબ એવું નક્કી કરવામાં આવ્યું કે જ્યારે પ્રશિયા ઓસ્ટ્રિયા સાથે યુદ્ધ કરે ત્યારે એ જ સમયે સાર્ડિનિયાએ પણ વેનેશિયા ઉપર આક્રમણ કરવું અને ઓસ્ટ્રિયા બે બાજુ લડાઈ નહીં કરી શકે. પરિણામે એને ફાયદો થઈ જશે ને જ્યારે જો પ્રશિયા જીતી જશે આ યુદ્ધમાં તો ઓસ્ટ્રિયા પાસેથી યુદ્ધના બદલામાં વેનેશિયા અપાવશે. આવી સંધિ થઈ અને પ્રશિયા અને ઓસ્ટ્રિયા વચ્ચેના યુદ્ધમાં પ્રશિયા જીતી ગયું, ઓસ્ટ્રિયા હાર્યું અને બંને વચ્ચે જે સંધિ થઈ હતી એ સંધિના મુજબ બિસ્માર્કે ઓસ્ટ્રિયા પાસેથી એને વેનેશિયા અપાવી દીધું અને પરિણામે ઓસ્ટ્રિયા પાસેથી જે વેનેશિયા બાકી હતું એ પણ એને પાછું મળી ગયું. એટલે ઉત્તર ઇટાલી તો સંપૂર્ણપણે સાર્ડિનિયામાં ભળી ગયું. હવે બાકી રહ્યું એ છેલ્લું રોમનું રાજ્ય. રોમ છે પોપની પાસે છે. પોપ એ કેથોલિક ધર્મના, ખ્રિસ્તી ધર્મમાં માનનારા, તમામ ખ્રિસ્તી ધર્મમાં અનુસરનારા અનુયાયીઓના ધર્માચાર્ય છે, વડા છે. એ લોકોની ધાર્મિક ભાવના અને લાગણી એ પોપની સાથે જોડાયેલી છે અને જ્યારે જ્યારે પોપની ઉપર કોઈ પણ રીતે ભય અથવા આપત્તિ આવે છે ત્યારે એને મદદ કરવા હંમેશા ફ્રાન્સનું સૈન્ય આવે છે. એટલે બિસ્માર્કે જ્યારે બીજું યુદ્ધ પ્રશિયા અને ફ્રાન્સની વચ્ચે થયું ત્યારે ફરી એકવાર ઇટાલી જોડે સંધિ કરી હતી અને એણે સાર્ડિનિયાના રાજા જોડે નક્કી કર્યું હતું કે જ્યારે અમે ફ્રાન્સ જોડે યુદ્ધ કરીએ ત્યારે તમારે પણ તમારું એક લશ્કર છે એ રોમની અંદર મોકલવાનું અને એ લશ્કરને મદદ કરવા માટે ફ્રાન્સ આવી નહીં શકે કારણ કે ફ્રાન્સનું સૈન્ય તો અમારી જોડે, એટલે કે પ્રશિયા જોડે યુદ્ધ કરવામાં વ્યસ્ત હશે. અને સાર્ડિનિયાએ એમ જ કર્યું અને રોમ જે હતું એની ઉપર લશ્કર મોકલી આપવામાં આવ્યું અને રોમનો પણ કબજો લઈ લેવામાં આવ્યો.
હવે અહીંયા મહત્ત્વની વાત એ છે કે રોમ છે એ પોપની પાસે છે, એટલે પોપ છે નારાજ થઈને આજનો જે વેટિકન સિટી નામનો એક નાનકડો વિસ્તાર છે રોમની અંદર આવેલો, ત્યાં આગળ જતા રહ્યા અને ત્યાં જ રહ્યા અને આજુબાજુનો વેટિકન સિટી સિવાયનો જે તમામ વિસ્તાર છે એ સાડીને એમાં ભેળવી દેવામાં આવ્યો અને એ રોમને જ ઇટાલીનું પાટનગર તરીકે પણ પાછળથી ગણવામાં આવ્યું. કારણ કે જે રોમ છે એ ઇટાલીનો જે સાંસ્કૃતિક વારસો હતો એનું કેન્દ્ર હતું, અને એટલે રોમ વગર તો ઇટાલીનું એકીકરણ શક્ય બને જ નહીં, પૂરું ગણી જ ના શકાય. પરિણામે રોમને લઈ લેવામાં આવ્યું. પણ વેટિકન સિટીવાળો જે એરિયા છે જે રોમની નજીકમાં છે, જ્યાં આગળ પોપ જતા રહ્યા હતા, પોપની ઓફિસ છે જ્યાં, એ આજે પણ ન તો ઇટાલીનો કે ન તો બીજી કોઈ પ્રદેશ અથવા રાજ્યનો કે દેશનો ભાગ નથી, આજે પણ એ સ્વાયત્ત અને સ્વતંત્ર દરજ્જો ધરાવે છે. એ વેટિકન સિટી સિવાયનું જે રોમ છે એ ઇટાલીની પાસે આવ્યું અને આમ મેઝિની, કાઉર અને ગેરીબાલ્ડી એ ત્રણેય જણાએ ભેગા થઈને, એક મેઝિની પાસે હૃદયની ભાવનાઓ છે, લાગણીઓ છે, એણે લોકોમાં અને ખાસ કરીને યુવાનોમાં રાષ્ટ્રવાદની ભાવનાને પ્રેરી, કાઉરે પોતાની વ્યવહારુ રાજનીતિથી અને વિચક્ષણ રાજનીતિને કારણે મુસદ્દીગીરીનો ઉપયોગ કરીને વ્યવહારુ દ્રષ્ટિકોણ વાપરીને એણે ફ્રાન્સની મદદ લઈને વખત આવે જે મુજબનો સમય હોય એ સમયને પારખીને એણે પણ ઇટાલીના એકીકરણમાં બહુ જ મહત્ત્વનું પ્રદાન કર્યું. અને દક્ષિણ ઇટાલીના બે પ્રદેશો નેપલ્સ અને સિસિલી, તમે અહીંયા જોઈ શકો છો ત્રણેય મહાનુભાવોના ફોટા જ અહીંયા જોવા મળે છે આપણને. મેઝિની છે, કાઉર છે અને ગેરીબાલ્ડી છે, એ ત્રણેય સંયુક્ત રીતે પોતપોતાની રીતે પ્રયત્નો કરી અને ઇટાલીના એકીકરણને સફળ બનાવ્યું. આ મેઝિની, કાઉર અને ગેરીબાલ્ડી એ ત્રણેય ભેગા થઈ અને આખી ઇટાલીની એકીકરણની ચળવળને સફળ બનાવી. આ થઈ ઇટાલીના એકીકરણની ચળવળની વાત. યુરોપના ઇતિહાસની અંદર બે ચળવળો બહુ જ મહત્ત્વની ગણાય છે, એક ઇટાલીના એકીકરણની ચળવળનો ઇતિહાસ અને બીજો જર્મનીના એકીકરણની ચળવળનો ઇતિહાસ. જર્મનીના એકીકરણની જે ચળવળનો ઇતિહાસ છે એમાં બિસ્માર્કનું પ્રભુત્વ છે. બિસ્માર્કની રાજનીતિને કારણે જર્મનીનું એકીકરણ શક્ય બન્યું. ઇટાલી અને જર્મની બંનેના એકીકરણની ચળવળમાં એક સહેજ ફરક છે. ઇટાલીના એકીકરણની ચળવળ જુઓ તો એમાં સાર્ડિનિયાનું પ્રભુત્વ છે અને સાર્ડિનિયાએ નેતૃત્વ લીધું છે. જર્મનીના એકીકરણની ચળવળનું નેતૃત્વ પ્રશિયાએ લીધું છે. એક બાજુ કાઉર છે તો બીજી બાજુ બિસ્માર્ક છે. પણ ફરક એટલો છે કે બિસ્માર્ક છે એ રાજનીતિજ્ઞ કહેવા કરતાં કૂટનીતિજ્ઞ છે, જ્યારે કાઉર છે એ મુસદ્દી છે પણ રાજપુરુષ છે, રાજનીતિજ્ઞ છે. અને એને પરિણામે બિસ્માર્કની કૂટનીતિને કારણે પછીથી જે પ્રશ્નો થયા અને યુરોપનું રાજકારણ એવા વમાણોમાં અટવાયું કે છેવટે પ્રથમ વિશ્વયુદ્ધની ભૂમિકા અને વાતાવરણ સર્જાય એવું કંઈ અહીંયા શક્ય બન્યું નથી. બીજું, મેઝિની પાસે જે ભાવનાઓ પ્રાપ્ત થઈ અને જે સાંસ્કૃતિક ઐક્યને પોષણ મળ્યું, એ જ રીતે ગેરીબાલ્ડીના નિસ્વાર્થપણાને કારણે, એની વીરતાને કારણે, એની બલિદાનની ભાવનાને કારણે, એને કારણે લોકોએ જે ભાગીદારી નોંધાવી એને કારણે ઇટાલીનું એકીકરણ પોતાનું એક નવું જ સ્વરૂપ, એક નવો જ આકાર ધારણ કરે છે કે જેણે ભવિષ્યમાં પણ જ્યાં જ્યાં રાષ્ટ્રવાદની ચળવળો થઈ છે, જ્યાં જ્યાં આઝાદીની ચળવળો થઈ છે, તમામ ચળવળોમાં મેઝિની અને ગેરીબાલ્ડીને આજે પણ યાદ કરવામાં આવે છે. એટલું જ નહીં, આ તો 19મી સદીમાં યુરોપનો રાષ્ટ્રવાદનો ઇતિહાસ છે, પણ તમે જુઓ કે એ જ રાષ્ટ્રવાદ ધીમે ધીમે 20મી સદીમાં એશિયામાં આવ્યો છે અને એશિયામાં પણ એણે મેઝિનીને વાંચીને, ગેરીબાલ્ડીને વાંચીને અનેક ક્રાંતિવીરો, રાષ્ટ્રપ્રેમી યુવાનો અને રાષ્ટ્રવાદી નેતાઓ એ મેઝિની અને કાઉરમાંથી, એની ભાવનાઓમાંથી પોતાની ભાવનાઓનું સિંચન કર્યું છે અને એ પણ પોતાના જ રાષ્ટ્ર પ્રત્યે અને રાષ્ટ્રની જે આઝાદીની લડાઈ છે એમાં એમણે યોગદાન કર્યું છે. ભારતમાં કેટલા બધા એવા રાજપુરુષો છે, દેશભક્તો થઈ ગયા કે જેમણે એવું લખ્યું છે અને કીધું છે કે અમે મેઝિનીને વાંચીને પ્રેરણા મેળવી હતી. આવું ભવ્ય હતું યોગદાન મેઝિનીનું, કાઉરનું અને ગેરીબાલ્ડીનું. આ હતો ઇટાલીની એકીકરણનો ઇતિહાસ.